વેલકમ બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગોળ ફૂડુરમાના લાડુ તો જનરલી ગણેશ ચતુર્થી પર આ લાડુ બધાના ઘરે બનતા જ હોય છે ગોળ બધા લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે આ લાડુને એકવાર બનાવી અને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આ લાડુ જો તમે પરફેક્ટ માપ સાથે બનાવો તો પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ સરસ બનશે તો ચાલો જોઈ લઈએ બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે ગોળ ગોળચૂરમાના લાડુની રેસિપી રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે તો આપણે જે ભાખરી બનાવવા માટે લોટ યુઝ કરતા હોઈએ એ લોટ અહીંયા લેવાનો છે અહીંયા મેં બે કપ લોટ એકદમ સારી રીતે ચાળીને લીધો છે તો લોટને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને હવે આમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો આ લાડુમાં ચણાનો લોટ ઉમેરવાથી લાડુનો કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે અને લાડુના સરસ ટેક્સર માટે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો આપણે ઝીણો રવો લેશું તો અહીંયા તમારી પાસે જો રવો ના હોય અને સૂજી હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરી અને પછી યુઝ કરવાની હવે આપણે આમાં મોણ માટે તેલ ઉમેરવાનું છે તો મેં અહીંયા આટલા લોટમાં વન ફોર્થ કપ જેટલું તેલ લીધું છે અડધું તેલ આપણે લોટમાં ઉમેરી એને સારી રીતે મિક્સ કરીએ તો આ રીતે તમે થોડો લોટ સાથે મણને મિક્સ કરી દો પછી આપણે આમાં બાકીનું જે તેલ રાખ્યું છે એને ઉમેરી દઈશું તો અહીંયા આપણે એકદમ સરસ મુઠ્ઠી પડે એવું મોણ દેવાનું છે અને તમે આ રીતે એકદમ સારી રીતે મોણ દેશો એટલે લોટનો થોડો કલર ચેન્જ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ લોટનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આ લોટમાં પરફેક્ટ મોણ પડ્યું છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે થોડો લોટ હાથમાં લઈ શેપ બનાવવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ લોટમાં શેપ બને છે મતલબ એકદમ સરસ પરફેક્ટ મોણ પડ્યું છે જો આ રીતે સરસ શેપ ના બનતો હોય તો તમે એકાદ ટેબલ સ્પૂન જેટલું મોણ હજી વધારે લઈ શકો છો હવે આનું આપણે મુઠિયા બનાવવાના છે તો લોટમાંથી મુઠિયા બનાવવા માટે તમે હાથથી ટચ કરી શકો એટલું ગરમ પાણી લેવાનું અને પાણી આપણે થોડું થોડું કરી ઉમેરતા જવાનું અને કઠણ લોટ તમારે બાંધવાનો છે તો આ રીતે પહેલાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને આપણે આ રીતે થોડો ભેગો કરી લેશું આ રીતે સરસ થોડો લોટ ભેગો થઈ જાય એટલે આપણે આમાંથી આ રીતે ભાખરીના લુવા જેટલું લુવું હાથમાં લઈ એને સારી રીતે મસળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે આને મસળી લીધું છે હવે આ રીતે થોડો મુઠિયા જેવો શેપ આપી દેસું અને હવે આંગળીઓની મદદથી આપણે આ રીતે હળવા હાથે પ્રેસ કરી દેશો આ રીતે કરવાથી તમે જ્યારે આ મુઠિયાને તળશો ત્યારે બિલકુલ કાચા નહીં રહે અને એકદમ અંદર સુધી આપણા મુઠિયા કૂપ થશે તો આ જ રીતે આપણે બાકીના બધા લોટમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું અને એકદમ સરસ મુઠિયા બનાવી લેશું તો અહીંયા મેં બહુ જ સારી રીતે મુઠિયા બનાવી લીધા છે અને આટલા લોટના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક કપ કરતાં પણ થોડું ઓછું પાણી યુઝ કરેલું છે હવે આપણે આ તૈયાર કરેલા મુઠિયાને તળી લેશું મુઠિયાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું છે આ રીતે થોડો લોટ ઉમેરી તેલને ચેક કરીએ તમે જોઈ શકો છો ધીરે ધીરે કરી અને લોટ ઉપર આવે છે તો બસ તમારે આ મુઠિયા તળવા માટે આટલું જ ગરમ તેલ જોઈશે હવે આ ગરમ તેલમાં આપણે એકદમ હળવા હાથે મુઠિયાને ઉમેરી દઈશું તો આ મુઠિયાને આપણે બે ભાગમાં તળીશું તો અત્યારે હું અહીંયા જે આઠ નંગ જેટલા મુઠિયા બન્યા છે એમાંથી ચાર મુઠિયાને તેલમાં ઉમેરું છું તો મુઠિયામાં થોડો વજન હોય એટલે તેલમાં ઉમેરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેલના છાંટા ના ઉડે હવે આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર સરસ મુઠિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે તો આ રીતે બે ચાર મિનિટ મુઠિયા તળાઈ અને તમને એવું લાગે કે થોડા મુઠિયા સેટ થઈ ગયા છે પછી આ રીતે હળવા હાથે મુઠિયાની સાઈડ ને ચેન્જ કરવાની આ મુઠિયાને તળાતા દસ થી બાર મિનિટ જેટલો સમય લાગે છે પણ મુઠિયાને તમારે ખાસ સ્લો ફ્લેમ પર તળવાના એટલે મુઠિયા અંદરથી બિલકુલ કાચા ના રહે તો અહીંયા તમે જોઈ શકો છો સ્લો મીડિયમ ગેસ પર મેં એકદમ સારી રીતે મુઠિયાને તળી લીધા છે હવે મુઠિયા પ્રોપર તળાયા છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે તમે મુઠિયાને ઉપર કરો તો તમે જોઈ શકો છો મુઠિયું થોડું થોડું ફાટવા માંડ્યું છે અને આને તમે આ રીતે ચાકુની મદદથી પણ ચેક કરી શકો છો તમે આ રીતે મુઠિયાને ચાકુથી થોડું કટ કરો અને એકદમ આસાનીથી મુઠીયું આ રીતે કટ થઈ જાય તો એવું માનવું કે સરસ આપણા મુઠિયા તળાઈ ગયા છે તમે જ્યારે કટ કરશો ત્યારે જો કાચું હશે તો તમને એક્ઝેક્ટ પરફેક્ટ આઈડિયા આવી જશે તો બસ અહીંયા આપણા મુઠિયાનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને મુઠિયા સરસ અંદર સુધી કુક થઈ ગયા છે તો આને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તો એકદમ સારી રીતે બધું તેલ નીતારી આપણે એક વાસણમાં લઈ લીધા છે અને હવે બિલકુલ આજ રીતે આપણે જે બીજા મુઠિયા છે એને પણ તળી લેશું તો આ રીતે મેં બીજી વારના જે મુઠિયા છે એને પણ તેલમાં ઉમેરી દીધા છે અને આને પણ આપણે સ્લો મીડિયમ ગેસ પર દસ થી બાર મિનિટ માટે તળી લેશું તો અહીંયા દસ બાર મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બીજી વારના મુઠિયા પણ તળાઈ ગયા છે તો સારી રીતે બધું તેલ નીતારી અને મુઠિયાને આપણે એક વાસણમાં લઈ લઈએ તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં મુઠિયાને એક મોટા વાસણમાં લઈ લીધા છે હવે આ મુઠિયાને આપણે આ રીતે હાથથી તોડી લેશું અત્યારે આ ખૂબ જ ગરમ છે તો આ રીતે આપણે આને હાથથી નાના નાના ટુકડામાં તોડી લેશું એટલે મુઠિયા એકદમ જલ્દી ઠંડા થઈ જાય મુઠિયા ઠંડા થાય પછી આપણે આમાંથી ચૂરમું તૈયાર કરીશું તો અહીંયા મેં સરસ મુઠિયાને તોડી લીધા છે દસેક મિનિટ માટે અને ઠંડા થવા દઈએ તો અહીંયા દસેક મિનિટમાં આપણા મુઠિયા હાથથી ટચ કરી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આનું ચૂરમું તૈયાર કરીશું તો એના માટે મેં અહીંયા મિક્સર જાર લીધું છે એમાં આપણે તૈયાર કરેલા મુઠિયાના ટુકડાને ઉમેરી દઈએ અને આપણે આનો જે ભૂકો કરીએ એ ભૂકો આપણે મિક્સરને ચાલુ કરીશું તરત બંધ કરીશું ફરી ચાલુ કરી બંધ કરીશું એ રીતે કરીશું એટલે એકદમ સરસ મુઠિયાનો જે ભૂકો છે એ કોરો બને તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે મુઠિયાને ક્રશ કરી લીધા છે હવે થોડા મોટા કાણાવાળી જાળી હોય એવા ચાણાથી આપણે આને ચાળી લેશું તો અહીંયા એકદમ સારી રીતે મેં ચાળી લીધું છે હવે આજે મોટા ટુકડા વધ્યા છે અને આપણે જ્યારે ફરીથી મુઠિયા ક્રશ કરીએ એમાં ઉમેરી દેસુ તો અહીંયા મેં બિલકુલ એ જ રીતે બીજી વારના મુઠિયાને પણ સરસ ભૂકો કરી લીધો છે તો એને પણ આપણે એકદમ સારી રીતે ચાળી લઈએ અહીંયા મેં એકદમ સારી રીતે બધું ચાળી લીધું છે હવે આમાં એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું ત્યારબાદ આપણે આમાં આઠથી દસ તંગ જેટલી બદામના ટુકડા ઉમેરી દઈએ સાથે પાંચ છ નંગ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું અને પચીસથી ત્રીસ નંગ જેટલી કિસમિસ ઉમેરીશું તો અહીંયા ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અથવા તમને ડ્રાયફ્રુટ ના ભાવતું હોય તો આ લાડુમાં તમે ડ્રાય ને સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા મેં થોડું જાયફળ લીધું છે તો આ રીતે ચીઝ કમળવાની ખમણીથી આપણે જાયફળનો ભૂકો કરી લેશું તો અહીંયા જાયફળ મેં વન એક ટી સ્પૂન જેટલું લીધું છે તમે તમારી પસંદ પ્રમાણે જાયફળને પણ વધારે કે ઓછું કરી શકો છો હવે આપણે આને બિલકુલ નહીં ચલાવીએ અને આ જે આપણે ફ્રૂટ લીધા છે એના પર આપણે ગરમ ગરમ ગોળ અને ઘીની પાઈ ઉમેરીશું તો અહીંયા ગોળ ઘીની પાઈ તૈયાર કરવા માટે આપણે એક પેનમાં વન થર્ડ કપ જેટલું ઘી ઉમેરી દઈશું તો આ લાડુમાં બહુ જ ઓછું ઘી જોઈએ છે તમે આ લાડુને ખાંડથી બનાવતા હોય તો તમારે ઘીની ક્વોન્ટિટી વધારે જોઈએ અત્યારે આપણે ગોળથી બનાવીએ છીએ તો વન થર્ડ કપ જેટલું ઘી મેં પેનમાં લીધું છે એમાં આપણે થ્રી ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરી દઈશું તો અહીંયા ગોળ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તમારે એકદમ મીઠા લાડુ જોતા હોય તો તમે એક કપ જેટલો ગોળ પણ અહીંયા લઈ શકો છો તો આ રીતે આપણે ગોળને પેનમાં ઉમેરી દઈશું અને અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અહીં આપણે કોઈ ચાસણી નથી કરવાની પહેલા આપણે ઘી સાથે ગોળને સારી રીતે મેલ્ટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં એકદમ સરસ ઘી સાથે ગોળ મેલ્ટ થઈ ગયો છે હવે આમાં થોડા બબલ આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો અહીંયા બે ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો જે ગોળ છે એમાં સરસ આ રીતે બબલ આવવા માંડ્યા છે તો આ રીતે સરસ બબલ આવે ત્યાં સુધી તમારે ગોળ ઘીની તૈયાર કરવાની અહીંયા એકદમ વધારે ચાસણી નથી કરવાની બસ આ રીતે બબલ આવવા માંડે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને હવે આ ગરમા ગરમ ગોળ ઘીના મિક્સરને આપણે તૈયાર કરેલા ચૂરમામાં ઉમેરી દેસું તો આપણે જે ડ્રાયફ્રુટ ઉપર રાખ્યું છે એના પર આપણે આ ગરમ ગરમ ગોળ ઘીની પાઈ ઉમેરીશું એટલે ડ્રાયફ્રુટ એકદમ સરસ તળાઈ જશે અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધી પાઈને ઉમેરી દીધી છે હવે આપણે આ મિક્સરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અત્યારે આ ખૂબ જ ગરમ છે તો આના રીતે આપણે તાવી થા કે સ્પેચ્યુલાથી મિક્સ કરીશું થોડું ઠંડુ થાય એટલે હાથથી મિક્સ કરી અને આપણે આમાંથી લાડુ બનાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણું મિક્સર લાડુ માટે પ્રોપર તૈયાર થયું છે કે નહીં એને ચેક કરવા માટે આ રીતે તમારે હાથમાં થોડું મિક્સર લેવાનું અને એનો આ રીતે શેપ બનાવવાનો અથવા તો લાડુ વાળવાનો જો આસાનીથી આ લાડુ બને મતલબ આપણું મિક્સર લાડુ માટે બિલકુલ તૈયાર છે જો તમને એવું લાગે કે આ છૂટું પડી જાય છે તો તમે આમાં એક કે બે ટેબલ સ્પૂન જેટલું અથવા તો જરૂરિયાત પ્રમાણે ઘીને ગરમ કરીને ઉમેરી શકો છો અત્યારે આપણું લાડુ માટેનું એકદમ પરફેક્ટ મિક્સર તૈયાર છે તો હવે આપણે આમાંથી લાડુ વાળીશું તો લાડુ વાળવા માટે આપણે આ રીતે હાથમાં થોડું મિક્સર લેશું અને એકદમ સારી રીતે પહેલાં લાડુને બાઇન્ડ કરીશું તો આ રીતે થોડો લાડુ સરસ બાઇન્ડ થઈ જાય એટલે આપણે બીજા હાથમાં આ રીતે લાડુને રાખી અને એનો આ રીતે શેપ બનાવીશું તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લાડુ તૈયાર થઈ ગયો છે આના પર ખસખસ લગાવી અને તમે આ લાડુને તૈયાર કરી શકો છો હવે જો તમને આ રીતે લાડુ વાળતા ન આવડતું હોય તો માર્કેટમાં તમને આ રીતના લાડુ બનાવવા માટેના મોલ્ડ ખૂબ જ આસાનીથી મળી જતા હોય છે આ મોલ્ડ દસ કે વીસ રૂપિયાનું માર્કેટમાં મળી જાય છે તમે આને ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો તો હવે આ મોલ્ડમાં આપણે આ રીતે લાડુના મિક્સરને ઉમેરી દઈશું આપણું તૈયાર કરેલું ચૂરમું આ રીતે ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે ચૂરમાને આ રીતે દબાવીને ભરવાનું અને હવે હાથ પર કે તમારે જે પ્લેટમાં લાડુને રાખવા હોય એ પ્લેટમાં આ રીતે એક કે બે વાર કે ત્રણ ચાર વાર તમે આ રીતે મોલ્ડને ટેપ કરશો એટલે એકદમ આસાનીથી એમાંથી લાડુ અલગ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો લાડુ અલગ થઈ ગયો છે મોલ્ડમાંથી અને બહુ જ સારો લાડુનો શેપ બન્યો છે આવે છે ને તમને પણ આ લાડુને જોઈને મોઢામાં પાણી તો એકદમ સરસ ટેસ્ટી આપણા ચૂરમાના લાડુ તૈયાર થયા છે હવે ચૂરમાના લાડુ છે તો ખસખસ વિના બિલકુલ અધૂરા છે તો આ રીતે હાથ પર થોડું ખસખસ લઈ અને ખસખસથી આપણે આ લાડુને ગાર્નિશ કરીશું અહીંયા તમારે લાડુને થોડા પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરવો હોય તો એનું ગાર્નિશિંગ પણ આ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે તો આજ રીતે આપણે બાકીના બધા લાડુને બનાવી અને તૈયાર કરી લેશું તો અહીંયા આપણે જેમ મુઠિયાને તળી અને લાડુને બનાવ્યા એ જ રીતે તમે ભાખરી કરીને પણ લાડુ બનાવી શકો છો તો એની રેસીપી મેં પહેલેથી જ તમારી સાથે શેર કરેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બીજા લાડુને પણ બનાવી લીધો છે તો એને આપણે આ રીતે પ્લેટમાં મોલ્ડને ઊંધું કરી અને કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો બીજો લાડુ પણ સરસ અલગ થઈ ગયો છે એને પણ આપણે સરસ ખસખસથી ગાર્નિશ કરી દઈએ અને હવે આપણે બિલકુલ આ જ રીતે બાકીના બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેશું તો અહીંયા મેં એકદમ સારી રીતે બધા લાડુને બનાવી અને ખસખસથી ગાર્નિશ કરી દીધા છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચૂરમાના લાડુ આ લાડુને એકવાર બનાવી અને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમે આ રીતે ચૂરમાના લાડુને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચૂરમાના લાડુની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ